नमस्कार विद्यार्थी मित्रों, आज आप खूणा दौरता शीखीशू। तो सौ प्रथम खूणा दौरवा माटे कया साधनों की जरूरत पड़े तो अपना कंपास पेटी में कोणमापकनी पछी फूटपट्टीनी अने पेन्सिलनी जरूर पड़ से। तो हवे आपणे अहींया नीचेना जे हूँ माप लखू छू एना ए मापना आपणे खूणा दोरीशू। तो चलो पहला सौ प्रथम 70 अंशनो खूणो आपणे दोरीशू। तो सौ प्रथम आपणे शू करीशू, एक बिंदु दर्शावीशू। तो अहींया मैं बिंदु दर्शावी दीधुं छे। हवे आपणे बिंदु थी किरण एक दर्शावीशू। तो चलो अहींया आपणे किरण दर्शावी दईए, आ आपणे किरण दर्शावी। हवे तेने नाम आपी देशुं, अहींया आपणे पी नाम आप्युं अने क्यू। तो आ क्यू अने पी एक आपणे शुं दर्शाव्युं, किरण दर्शावी। हवे आ किरण कई बाजु छे, तो जमणी बाजू। तो हवे आपणे कोणमापकनो उपयोग करीशुं। आपणे केटला अंशनो खूणो दोरवानो छे, 70 अंशनो खूणो दोरवानो छे। तो तमारे विद्यार्थी मित्रो ए याद राखवू कि ज्यारे किरण आपणो जमणी बाजु होय तो जे आपणा कोणमापकना आ अंक छे एनुं माप छे એ જમણી બાજુ હોય તો નીચેના અંક લેવા, આ યાદ રાખવું। તો ચલો અહીંયા આપણે અહીંયા માપ જોઈશું। તો આ આપણો કોણમાપક ક્યુ જ્યાં બિંદુ છે ત્યાં, શિરોબિંદુ ક્યુ આપેલું છે ત્યાં આપણે વચ્ચોવચ માપ લઈશું। જુઓ અહીંયા વચ્ચોવચ માપ લેવાનું, આ 90 માપ આવવું જોઈએ કોણમાપકમાં। તો હવે આપણે માપ દર્શાવીશું 70નો ખૂણો। તો નીચેનું જમણી બાજુ એટલે કયું અંક લેવાના, નીચેના અંક લેવાના। જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એ ચોકસાઈ રાખવાની છે કે જ્યારે આપણે આ કિરણ અને આ ઝીરોની જે લીટી હોય છે સમાંતર હોવી જોઈએ અને આ પણ બિંદુ સીધું હોવું જોઈએ। તો હવે આપણે જમણી બાજુ નીચેના અંક લેવાના છે। તો આપણે કેટલા માપનો ખૂણો દોરવાનો હતો, 70નો। તો 0, 10, 20, 30, 40, 50, 60 અને 70। તો અહીંયા આપણે 70 અહીંયા બિંદુ કરી દઈશું। તો આ હવે આપણે ફૂટપટ્ટીની મદદથી લીટી દોરી દઈશું અહીંયા કિરણ। આને આપણે હવે આર નામ આપી દઈશું। અને તો આ આપણે કેટલા માપનો ખૂણો દોરાણો, 70 અંશનો ખૂણો દોર્યો। કેટલા માપનો ખૂણો દોર્યો વિદ્યાર્થી મિત્રો, 70 અંશનો। તો એ યાદ રાખવું કે જ્યારે જમણી બાજુ કિરણ હોય તો નીચેના અંક લેવા। હવે આપણે બીજો ખૂણો દોરીએ, 180 અંશનો દોરીએ। તો ચલો સૌ પ્રથમ શું કરીશું, બિંદુ દર્શાવી દઈશું। તો બિંદુ અહીંયા દર્શાવી દીધું। હવે આપણે કિરણ દોરીશું। તો કિરણ હવે આપણે દોરીએ, આ કિરણ આપણે ડાબી બાજુ દોર્યું છે। કઈ બાજુ દોર્યું છે, ડાબી બાજુ દોર્યું છે। અહીંયા આપણે નામ આપી દઈએ, બી એ નામ આપી દીધું। હવે આપણે શું કરવાનું, કોણમાપકની મદદથી સીધું માપ લઈ વચ્ચોવચ મૂકી, જુઓ અહીંયા બિંદુથી સમાંતર છે, આ પણ 0 અંકથી સમાંતર છે। હવે જ્યારે ડાબી બાજુ કિરણ હોય તો આપણે કયા અંક લેવાના, ઉપરના અંક લેવાના। આપણે કેટલા માપનો ખૂણો દોરવાનો છે, 180 અંશનો ખૂણો દોરવાનો છે। તો જુઓ આપણે ઉપરના અંક ધ્યાનમાં લઈશું, તો ઉપરના અંક ધ્યાનમાં લેતા જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે માપ લઈ લીધું છે। તો ડાબી બાજુ કિરણ હોય તો આપણે ઉપરના અંક ગણવાના છે, કયા અંક, ઉપરના। તો જુઓ અહીંયા 0, 10, 20 આ આપણી અહીંયા કોણમાપક હલવું જોઈએ નહીં, એ રીતે આપણે હવે ગણવાના છે। તો 20, 30, 40, 50, 60, 70, 80 અહીંયા 90 આવશે, 100, 110, 120 હવે જોઈએ, 130, 140, 150, 160, 170 અને 180। તો અહીંયા આપણું બિંદુ અહીંયા મૂકીશું। તો હવે આપણે ફૂટપટ્ટીની મદદથી દોરી જઈશું। તો આ શું થયો આપણો ખૂણો 180નો, પરંતુ અહીંયા સીધી સમાંતર રેખા થાય, કિરણ થાય છે। તો આ આપણો કેટલા અંશનો ખૂણો દોર્યો, 180 અંશનો ખૂણો દોર્યો। તો અહીંયા આપણે દર્શાવી દીધું। હવે આપણે આને લખવું હોય ખૂણા તરીકે, તો
तो हवे आपणो आ 180 अंशनो खूणो थयो। तो हवे आ आखा आपणे खूणानुं नाम लखवुं होय तो कई रीते लखी शकाय, माप खूणो ए बी सी आ रीते लखी शकाय। अने जो आपणो खूणो दर्शाववो होय तो आ रीते माप लखी शकाय, माप खूणो बी। आपणे कयो खूणो હતો અહીંયા? માપ ખૂણો બી। જુઓ અહીંયા આપણે માપ દર્શાવી દેવાનું, માપ ખૂણો, અહીંયા માપ ખૂણો એ બી સી બરાબર 180 અંશ। અહીંયા હવે આપણે ખૂણો 1 દર્શાવ્યો તો માપ ખૂણો બી બરાબર પણ 180 અંશ। તો આપણે 180 અંશનો જે ખૂણો દોર્યો એ સમાંતર રેખા થાય છે।